હવે નજર કરીએ સમાચાર પર હિંમતનગરમાં પાણીની જર્જરીત ટાંકી તોડી પડાઈ ટાંકી તોડી પડાતા લાઈવ દ્રશ્યો બંદોબસ્ત સાથે જર્જરીત ટાંકી દૂર કરાઈ પાલિકા દ્વારા ટાંકી તોડી પડવા માટે અપાયું હતું ટેન્ડર પંચમહાલના ઘોગંબામાં રીંચ ફરતું હોવાનો વીડિયો વાયરલ થયો દુકાનના સીસીટીવીમાં રીંચની હિલચાલ કેદ થતા ગ્રામજનોમાં ભય ગ્રામજનોએ વન હરકતમાં આવી તાલુકાના તકેયા ગામમાં ગામમાં રીંછની હિલચાલનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો ગામમાં આવેલ પાન મસાલાની દુકાન પાસેનો વિડીયો સામે આવતા હાલ ગામ લોકો ભયભીત થયા છેલ્લા કેટલાક દિવસથી રીંછ ફરે છે ની વાતો હતી વિડિયો સામે આવતા વાતો સાચી નીવડી છે રાત્રિ દરમિયાન બાદ સાબરકાંઠામાં પુરવઠા વિભાગે કરી તપાસ મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી જથ્થો કરાયો માર્કેટયાર્ડ ચેરમેન સહિત સંચાલક સામે સવાલો ઉઠ્યા અનાજના કાળા કારોબાર સામે સ્થાનિક તંત્ર ગોર નિંદ્રામાં સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું ગાંધીનગર પુરવઠા મે કર્યો ફાશ દાંતાથી સસ્તા અનાજનો અડતાલીસ લાખનો જથ્થો હતો હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર રફ હીરાના વેચાણમાં વધારો થયો હોવાની જાહેરાત રફ હીરાનું વેચાણ કરતી ડી બિયર્સ કંપનીએ કરી જાહેરાત અમેરિકામાં મંદીના ભવણમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર રફ હીરાની વેચાણ કરતીબીયર્સ કંપની એ જાહેરાત કરી રફ વેચાણમાં વધારો થયો હોવાની જાહેરાત કરાઈ અમેરિકામાં ડિમાન્ડ વધી હોવાનો કંપનીનો દાવો ઉત્તર પ્રદેશ એટીએસએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક કર્મચારીની ધરપકડ કરી સત્યેન્દ્ર સિવાલ નામનો આ કર્મચારી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હતો સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત છે તે મૂળ હાપુરનો છે સત્યેન્દ્રને બે હજાર એકવીસથી ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક આઈબીએસએ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે એટીએસે કહ્યું કે સત્યેન્દ્ર ભારત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાને આપી હતી તે પાક હેન્ડલર્સના સંપર્કમાં હતો એટીએસ મિરઠ યુનિટ દ્વારા પૂછપરછ દરમિયાન સત્યેન્દ્રએ જાસૂસીની કબૂલાત કરી હતી એટીએસએ તેની પાસેથી બે મોબાઈલ ફોન આધાર કાર્ડ પાન કાર્ડ અને કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે યુપી એટીએસના વરિષ્ઠ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે